માણી રહ્યા છે, વધાવી રહ્યા છે એ સૌને અનેકશઃ વધાઈ અભિનંદન આપું છું. આજના આ દિવ્ય પ્રસંગમાં ઉપસ્થિત આચાર્ય ચરણો, સંતો મહંતો, મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ અને વિશેષ કરીને આપણી આ પ્રવૃત્તિને ગૌરવાન્વિત કરતા, વિલક્ષણ બનાવતા એવી આપણી પાઠશાળાના બધા જ બાળકો, સંચાલકો, શિક્ષકો, વિવિધ સમિતિ દ્વારા આપણા કાર્યને આગળ વધારી રહેલા સર્વ સમિતિના સભ્યો, સહકારી સહયોગી વૈષ્ણવો, પ્રભુએ ગીતાજીમાં એક બહુ સુંદર વાત કહી છે કે આપણો અહંકાર એવો હોય કે હું કરું છું. હકીકતમાં પ્રભુ આપણને નિમિત્ત બનાવે છે કોઈક ને કોઈ કાર્ય કરવા માટે. અર્જુનને પ્રભુએ ઉપદેશ આપ્યો, નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચિન. મહાભારતનો યુદ્ધ પ્રસંગ છે, બહુ મોટો અવસર છે. એ સમયમાં પણ અર્જુનનો અહંકાર એને વિષાદમાં લઈ જઈ રહ્યો છે, નિરાશામાં ધકેલી રહ્યો છે. એ સમયે પ્રભુ એને બોધ આપ્યો કે સૃષ્ટિની વિલક્ષણતા, સૃષ્ટિની વ્યાપકતાને જોઈશ તો તું માત્ર નિમિત્ત છે આ સૃષ્ટિમાં, કોઈ પણ કર્મ પ્રતિ તું એનો કરતા નથી. આ બોધ ગીતાનો કેટલો વાસ્તવિક છે એનો સાક્ષાત અનુભવ હું કરું છું. કેમ કે આજે જે કંઈ થઈ રહ્યું છે, મને ક્યારેક પણ એવું લાગે જ નહીં મારા અંતઃકરણથી, અંદરથી, કે હું આવું કરી શકું. જે પ્રસ્તુતિ આપણા બાળકોએ અહીં કરી અને અમે ચર્ચા કરી રહ્યા હતા, કેટલી સુંદર પ્રસ્તુતિઓ છે, પણ એ સુંદરતામાં મારું કંઈ પ્રદાન હોય એવું મને ક્યારે નથી લાગતું. એમની પોતાની નિષ્ઠા, એમની વિલક્ષણતા, એને કારણે જ આ સંભવ થઈ રહ્યું છે. અને પ્રભુની પ્રેરણા આપણને નિમિત્ત બનાવવા માટે છે, આપણે બની રહ્યા છીએ. હું આ અવસર પર બધાનું સ્મરણ કદાચ આપણી બુદ્ધિનું સામર્થ્ય નથી, પણ કેટલાક સ્મરણ અવશ્ય કરવા માંગુ છું. કેમ કે મારા જીવનમાં એક મહત્વનો પ્રસંગ છે, એટલે કદાચ એ મારા જીવનના પક્ષને હું આપની સામે મૂકું તો પ્રોત્સાહન પણ કરજો. કેમ કે મારા વ્યક્તિત્વનું એક પાસું એવું છે કે જેનું ચિંતન હું પણ કરવા માંગુ છું અને આ અવસર પર એને પ્રગટ કરવાની ઈચ્છા ધરાવું છું. મને નિમિત્ત બનવામાં કેટલા બધા પરિબળો કાર્ય કરી રહ્યા છે એનું ચિંતન કરવું તો અપાર છે. કેમ કે જીવનનું જે ઘડતર છે એમાં એટલા બધા પાત્રો આપણા જીવનને ઘડતા હોય છે. પ્રારંભ થાય છે માતા પિતાથી, મારા પિતૃ ચરણ. અમારી વચ્ચે ઘણી વાર સંવાદ થાય, ચર્ચાઓ થાય, મારું મન કોઈ દિશામાં જતું હોય, આપનો અનુભવ કંઈક હોય, એટલે એને જનરેશન ગેપ ગણો તો એ કંઈક વિસંવાદ સતત થતા રહે. પરંતુ એક વાત અવશ્ય કહી શકું કે એમની કૃપાથી, એમના અનુગ્રહથી મને જે અવસર પ્રાપ્ત થયો છે, આજે સમસ્ત વૈષ્ણવ સમુદાયમાં આપની પ્રતિષ્ઠા, આપનો સૌજન્યપૂર્ણ વ્યવહાર, એટલે આપણે નાના હોઈએ, મોટા થતા હોઈએ તો સૌજન્યની કોઈ ઉણપ આપણામાં હોય, કંઈક નવું કરવું છે, કંઈક અલગ કરવું છે એની વૃત્તિ હોય, એ વખતે આપે સતત એ માર્ગદર્શન આપ્યું કે સદભાવ, સૌમનસ્ય, સૌજન્ય એ સૌથી મહત્વની બાબત છે. અને એમાં ધર્માચાર્ય માટે સિદ્ધાંતો પોતાના સ્થાન પર છે, મહત્વના છે, પરંતુ એ સિદ્ધાંતો પણ અંતતઃ સર્વનું હિત કરનારા છે, કલ્યાણકારી છે. એટલે પરસ્પરમાં સદભાવથી જ્યારે આપણે વર્તીએ છીએ ત્યારે જ વાસ્તવિક શાંતિ, સંતોષ અને ધર્મનો અનુભવ આપણે કરી શકીએ છીએ. આ પ્રદાન હજી પણ સતત એવા અવસરો આવે છે, આવતા રહેશે કદાચ, તથાપિ આપતો અંતઃકરણપૂર્વક હું એ ઋણ સ્વીકારું છું કે આપે જે પ્રતિષ્ઠા, જે આધાર, વૈષ્ણવ સાથેનો જે સમન્વય સાધ્યો છે, જેના આધાર પર હું કંઈ પણ કરી રહ્યો છું, તો નતમસ્તક છું મારા પિતૃચરણ કાકાજી શ્રી કિશોરચંદ્રજી મહારાજ શ્રી પ્રત્યે.
આવસરે માતૃકરણને પણ ન ભૂલી શકાય. મારી બાલ્યાવસ્થાનું સ્મરણ કરું તો અતિશય એક મેં પુત્ર છું તો લાડકો છું એટલે મારી બાલ્યાવસ્થાના પ્રત્યેક સ્મરણમાં એમનું સ્મરણ આવે, એમનો ચહેરો, એમના વ્યવહારનું સ્મરણ આવે. અને હજી પણ ત્યારે પણ અવસર આવે છે ત્યારે હિતકારિતાના સંદર્ભમાં એમનો જે વિલક્ષણ સ્નેહ વાત્સલ્ય છે એનું સતત અનુસંધાન રહે છે. ખૂબ પ્રસન્નતા છે, આપના વાત્સલ્યનો પણ ખૂબ ખૂબ ઋણી છું. આગળ વધતા મારા સહધર્મીની એમનું કેટલું બધું યોગદાન છે. આજે જેટલી પ્રસ્તુતિઓ થઈ એ બધી પ્રસ્તુતિઓ એમના દ્વારા નિર્મિત થયેલી છે. મેં પુષ્ટિ સંસ્કાર ધામ એક વિચાર કર્યો, એ વિચારને મેં વધાવ્યો પુષ્ટિ સંસ્કાર ધામ ગીત દ્વારા. એમની પોતાની કલા, પોતાની સંગીત, પોતાની ક્ષમતાને રેડીને અને પુષ્ટિ સંસ્કાર ધામ ગીત દ્વારા આપણી સામે એનો સાક્ષાત્કાર કરાવ્યો એ એમનું પ્રદાન. સતત મારી પાઠશાળાની પ્રવૃત્તિ હોય, મારું લેખન કાર્ય હોય એની શોભા પણ એમણે જ વધારી છે પોતાના ચિત્રો દ્વારા. સતત મારી સાથે રહીને અને દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી સહભાગી થઈ રહ્યા છે. મારા બાળકો મારાથી ખૂબ અપેક્ષા રાખે છે કે આપ અમને અભ્યાસ કરાવો. હજુ નામ લઈશ, ચિરંજીવ વૈદ્યલા બાબા, ચિરંજીવ સ્વસ્તિ રાજા, ચિરંજીવ પુણ્યશ્લોક બાબા, આ ત્રણેયમાં આગ્રહ રહે છે કે આપ આપના પિતા તરીકેના ઉત્તરદાયિત્વનું નિર્વહન કરો, અમને ગ્રંથોનો અભ્યાસ કરાવો, અમને શાસ્ત્રોનો અભ્યાસ કરાવો. ક્યારેક એમાં હું ઉતરું છું, ક્યારેક હું પ્રયાસ કરું છું, પણ હવે વધારે ઈચ્છા છે કે એ ઋણ એ પિતૃત્વનો કર્તવ્યનો પણ હું સારી રીતે નિર્વાહ કરીને અને મારા બાળકોને પણ શ્રી વલ્લભના ગ્રંથોનો વધારેમાં વધારે અભ્યાસ કરવામાં સમર્થ બનું. શ્રી વલ્લભની કૃપાથી એમની પણ એ પ્રેરણા મારા જીવનના ઉત્કર્ષ માટે ખૂબ આવશ્યક છે. મારા બંને બહેનો એમની સાથે હું ચર્ચા કરતો હોઉં ઘણી વાર, ઘણા વિષયોને પારિવારિક પણ હોય છે. મારા બંને મોટા બહેનો છે, જીજી છે, પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક મુદ્દાઓ હોય તો એમ કે સમાન સ્તરની ચર્ચાઓ હોય, ઘણું બધું નવું જાણવા મળે, ઘણી બધી નવી દિશાઓ મળે છે. તો એ બંનેને પણ હું કૃતજ્ઞતાપૂર્વક એ બંનેનું સ્મરણ કરું છું અને ધન્યવાદ આપું છું. આપનો આવો જ સહજ સ્નેહ અને આ જ રીતના આપણા ચિંતન વાદ વિવાદ ચાલતા રહે જેનાથી હું પણ ઘડાતો રહું અને આપણે પણ આગળ વધતા રહીએ આપણી દરેક પ્રવૃત્તિમાં. આ પારિવારિક મુદ્દાઓ છે, એના સિવાય વૈષ્ણવોનો જે સમુદાય, એમનો જે સહયોગ વિચારી ન શકાય એટલો અદ્ભુત સહયોગ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે. ખાસ કરીને ગૌશાળાની પ્રવૃત્તિ હોય, પાઠશાળાની પ્રવૃત્તિ હોય, જ્યાંથી પ્રારંભ કરી છે ત્યારે પણ એવું નથી લાગ્યું કે હવે નીચું જઈ રહ્યા છે, સતત ઊંચાના ઊંચા ઉપરના ઉપર આપણે આગળ વધતા હોઈએ એવી પ્રતીતિ થઈ રહી છે. એમાં આપ સૌનો અત્યંત આનંદપૂર્વકનો સહયોગ છે. આપણા સંપ્રદાયમાં, આપણા સમાજમાં પણ અનેક વયવર્ગના વૈષ્ણવો છે, નાના બાળકો પણ છે, યુવાનો છે, મોટા છે, ઘણા પ્રકારના આગ્રહો પણ પ્રવર્તે છે. આપણી પુષ્ટિ સંસ્કાર ધામનો જે કન્સેપ્ટ છે એવો છે કે બધાને એવું લાગે કે અમારા માટે કંઈક આમાં છે, કોઈને પણ એવું ન લાગે કે અમારા માટે નથી આ. જે પણ વ્યક્તિ, જે પણ વૈષ્ણવ અહીં આવે એને પ્રતીત થાય કે હા, મારા માટે અહીં આ સ્થાન છે, આ અવસર છે, મારા માટે આ ઉપયોગિતા છે, મારી કર્તવ્યના નિર્વાહ માટેની આ વ્યવસ્થા મારી માટે છે. એ હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા ઘણા બધા મર્યાદિત વૈષ્ણવો આજે આપણા કાર્યક્રમની વ્યવસ્થામાં સંમેલિત થયા છે. જૂનાગઢ ક્ષેત્ર, અમરેલી ક્ષેત્ર, આજુબાજુના બધા વૈષ્ણવો જે મર્યાદિત વૈષ્ણવો છે, જે આચારપૂર્વક પોતાના જીવનને જીવી રહ્યા છે, એ મર્યાદિત વૈષ્ણવ સાથે પણ મારો સંવાદ વિસંવાદનો સંબંધ છે. મને હંમેશા લાગે કે મર્યાદિત વૈષ્ણવો વિવેકી બનવું જોઈએ, સિદ્ધાંતનિષ્ઠ બનવું જોઈએ, પરંતુ સાથે સાથે એક વાતની પણ દ્રઢ અભિમતિ છે કે એમના જેવી અનન્યતા અને નિષ્ઠા અમને કોઈમાં નથી. આ પ્રકારના આપણા નિષ્ઠાવાન વૈષ્ણવો પણ થોડાક અવિવેકી વૈષ્ણવો, બહુ સ્નેહથી કહી રહ્યો છું,
એ વૈષ્ણવો પણ આપણા આ સ્થાનમાં સંમેલિત થયા છે. અમારા માટે ગૌરવનો વિષય છે, આનંદનો વિષય છે કે ફક્ત બાળકો જ નહીં, યુવાનો અને એ મોટી ઉંમરના કે જે આટલા વર્ષોથી 50-50 વર્ષથી જે વૈષ્ણવતાને જીવી રહ્યા છે, પ્રભુની સેવા કરી રહ્યા છે, એ પણ એટલા સહજ ભાવે આ કાર્યક્રમમાં જોડાયા છે, એનો પણ ખૂબ ખૂબ આનંદ છે. આવા વૈવિધ્ય સાથે, આવી એકાત્મતા સાથે આપણે પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારતીય સંસ્કૃતિની એક વિલક્ષણતા આપણા બધાના ધ્યાનમાં છે, આપણી ઇન્દ્રધનુષની સંસ્કૃતિ છે. ઇન્દ્રધનુષ હોય, મેઘધનુષ, એમાં સાત રંગો હોય. એ સાત રંગો આપણને ક્યારે એવા નથી લાગતા કે અલગ અલગ રંગો છે, આપણને એમ લાગે છે એ સાત રંગો જોડાઈને એક સૌંદર્યનું નિર્માણ થયું છે. આપણે ક્યારે પણ એવી કલ્પના કરી શકીએ કે ઇન્દ્રધનુષ છે પણ એનો એક જ રંગ હોવો જોઈએ, તો ઇન્દ્રધનુષ નહીં બને. સાત સ્વર વિના રાગ ન બની શકે, સંગીત ન બની શકે, તો સાત સ્વર હોવા, સાત રંગો હોવા, આ શોભા છે. આ ભારતીય સંસ્કૃતિ પણ આવી જ છે. આપણી વિવિધ સાધના પદ્ધતિઓ છે, આપણી વિવિધ પરંપરાઓ છે, એ દરેક પરંપરાનું પોતાનું સૌંદર્ય છે, પોતાનો રંગ છે, પોતાનો સ્વર છે, એ બધાનો સમન્વય જ આપણી સંસ્કૃતિ છે. એટલે એ વિવિધ પરંપરાઓ, એ વિવિધ સાધનાઓ, એ બધાનું પણ સન્માન કરનારો આપણું પુષ્ટિ સંસ્કાર ધામ હશે. કોઈને પણ એવું નહીં લાગે કે અમારા માટે કશું નથી. કોઈને, હવે હું એમ કહી રહ્યો છું, વૈષ્ણવેતર પણ કોઈ યદી અહીં આવશે જે ભારતીય સંસ્કૃતિમાં માનતો હશે, જે સનાતન ધર્મમાં નિષ્ઠાવાન હશે, એ બધાને પણ એવું લાગશે કે પુષ્ટિ સંસ્કાર ધામમાં કઈક વિલક્ષણતા છે, કઈક વિશેષતા છે અને અમારા માટે કશું છે. એવા એક સંસ્કૃતિના ધરાતલ પર, એવા રાષ્ટ્ર નિર્માણના ધરાતલ પર, એવી સંસ્કૃતિના ઉત્થાનના ધરાતલ પર આપણે પુષ્ટિ સંસ્કાર ધામના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ. આપ સૌનો સહયોગ અને ઉત્સાહ સદા મળતા રહે. આ યાત્રા હજી તો પ્રારંભ થઈ રહ્યો છે, હજી તો ઘણું આગળ જવાનું છે, આગળ વધતા રહેવાનું છે. કેમ કે ચરૈવેતિ એ સિદ્ધાંત છે, ચાલતા રહો. આપણે ચાલતા રહીશું પણ દિશા સ્પષ્ટ હશે. આપણી સંસ્કૃતિની દિશા, આપણા સિદ્ધાંતોની દિશા, આપણી પરંપરાની દિશા, એ દિશામાં આપણે આગળ વધીશું. પોતાનો પુષ્ટિ સંસ્કાર ધામના આ કાર્યમાં જેમણે સહયોગ આપ્યો છે એમને ભૂરીશા ધન્યવાદ, અભિનંદન આપું છું. ખાસ કરીને પુષ્ટિ સંસ્કાર ધામ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે આનંદભાઈ ઠક્કર જે કાર્ય કરી રહ્યા છે, એ આનંદભાઈ સાથે પણ મારો આવર્તી સંબંધ છે, સંવાદ વિવાદનો. કેમ કે મને એવું લાગે છે કે ચર્ચાથી જ મંથનથી નવનીત પેદા થતું હોય છે, અને નવનીતનો આનંદ ત્યારે જ આવે જ્યારે મંથન થયું હોય. એ મંથન ક્યારે કરવું જોઈએ, ન કરવું જોઈએ એની ચર્ચા દ્વારા કંઈક એવું વિલક્ષણ વિચાર, વિલક્ષણ પ્રવૃત્તિ પેદા થતી હોય છે. તો આનંદભાઈ પણ મારી સાથે સતત એ ચર્ચામાં રહીને અને પુષ્ટિ સંસ્કાર ધામરૂપી નવનીત અમારી વચ્ચેથી પ્રકટ થયું છે, એ નવનીતને આજે સમાજમાં સ્થાપિત કરવાનો આપણો અભિગમ છે. ત્યારે આનંદ ઠક્કર, એમને પણ ખૂબ શુભકામના આપું છું.